તો બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને અમીરગઢ તાલુકાની અંદર ક્ષત્રિય સમાજનું સમર્થન મળ્યું. અમીરગઢમાં જાહેર સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા. જય ભવાની, ભાજપ જવાનીના નારા લાગ્યા. તો કાર્યક્રમની અંદર ગેનીબેન ઠાકોરે ક્ષત્રિય સમાજના યુવાનોને કહ્યું કે તાલુકામાં ભાજપાની મીટિંગ ન થવા દેતા, આપણે કોઈને મારવાના નથી, પણ તમારી આંખો જ બતાવજો અને આંખોથી જ ડરાવજો. દિવસોમાં ભારતીય જનતા પાર્ટીના પાપી રાજનો અંત લાવવા માટે ભગવાન શ્રી રામે ક્ષત્રિયોને નિમિત્ત બનાવ્યા છે અને ક્ષત્રિય સમાજની સાથે 36 કોમ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના શાસનનો અંત લાવશે અને સમગ્ર ગુજરાત રાજ્યની અંદર માત્ર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ અન્ય સમાજો, પછી એ પાટીદાર સમાજ હોય, દલિત સમાજ હોય, ભારતીય જનતા પાર્ટીને એમની લીડરશિપ ખતમ કરવાનું કામ કર્યું છે, એમનો અવાજ દબાવવાનું કામ કર્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજે રાજ્યના તમામ સમાજોને એક હિંમત આપવાનું કામ કર્યું છે, એક દીવાદાંડી સમાન કામ કર્યું છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને પાઠ ભણાવવાનું કામ ગુજરાતનો ક્ષત્રિય સમાજ કરે. અમીરગઢ તાલુકાને અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું રખોપું હવે અમારે કરવાનું રહેતું નથી. એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ 4-5 દાડા, આજે મંગળવાર છે અને આવતા મંગળવાર સુધી 7 કે 5 દાડા તમારે એનું રખોપું કરવાનું છે. અને ઓલા બેંક ને ડેરિયાવાળા ગામની અંદર સુપરવાઇઝરો કા બધા આવે ને, તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા લાગણીથી પેલું ગાંધીજી વાળું, આપણે બધા ગાંધીજીને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું, અને પછી ના માને તો ભગતસિંહ કે મહારાણા પ્રતાપ, એવું ક્યાં કરવું હોય ને તો આડકતી રીતે. આપણે કોઈને કઈ કરવું નથી, કોઈ હિંસા નથી કરવી, પણ આપણી આંખ ઉપર એને ખબર પડી દાવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી, ખાલી અમે જોવાનું. અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકે ન હોય તો અહીંયા ઊભી પૂછડીએ ના ભાગે તો મને તમે કહેજો, પણ આટલું કરવું પડશે. કેમ કે આ નફટ છે અને નફટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય જ નહીં.